નમસ્તે વિદ્યાર્થી મિત્ર, હું છત્રોલા પારોલ સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 4 વેપારી શાસકો કેવી રીતે બન્યા એના વિશે આજે આપણે માહિતી મેળવીશું. ભાગ 1. તો વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી, આગળના પાઠમાં, કે વેપારી શાસકો ભારતની અંદર અલગ અલગ પ્રજા છે એ વેપાર કરવા માટે આવતી એ તમે બધાય જાણો છો, જેમ કે અંગ્રેજો છે, ફ્રેન્ચો છે, પછી ડચ લોકો છે, યુરોપિયન પ્રજા જે છે, બધી યુરોપના દેશોની જે પ્રજા છે એ બધી ભારતની અંદર શું કરવા માટે આવતી હતી, તો કે વેપાર કરવા માટે આવતી હતી. પણ એ વેપારી હતા તો શાસકો કેવી રીતે બની ગયા? પાઠનું નામ શું છે? તો કે વેપારી શાસકો કેવી રીતે બન્યા. એ લોકો તો ભારતની અંદર વેપાર કરવા માટે જ આવ્યા હતા અને આપણે વેપાર કરવાની એને પરમિશન આપેલ હતી, તો એ શાસક કરતા કેવી રીતે બની ગયા એની ચર્ચા છે આપણે આ પાઠમાં કરશું. તો જુઓ વિદ્યાર્થી મિત્ર, કે રિસેસમાં બાળકો પુસ્તકાલયમાં વાંચન કરતા હતા. તમારે પેજ નંબર 19 તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 19 ઉપર આ પાઠ છે એ ચાલુ થાય છે. તો કે રિસેસની વાત કરવામાં આવી છે કે રિસેસની અંદર બાળકો છે પુસ્તકાલયમાં, જે પુસ્તકાલયમાં અલગ અલગ પુસ્તકો હોય છે એનું વાંચન કરતા હોય છે. એમાં જય અને મિતાલી બે બિલાડી અને વાંદરાની બાળ વાર્તા છે એ વાંચીને એકબીજાની મજાક કરતા હતા. હવે બે વિદ્યાર્થી મિત્રની વાત કરેલી છે, જય અને મિતાલી, એ બંને વિદ્યાર્થી છે. કઈ વાર્તા વાંચતા હતા? તો કે બે બિલાડી અને વાંદરાની, જે તમે બધાએ વાર્તા સાંભળી હશે કે બે બિલાડી છે જે એક રોટલા માટે બાજતી હોય છે અને વાંદરો આવી એને ભાગ કરે છે અને આ ધીમે ધીમે આખો રોટલો છે વાંદરો ખાઈ જાય છે, એટલે કે બેની લડાઈમાંથી જો ભાગ. તો આવી વાર્તા છે, એ બે વાંચતા વાંચતા મજાક કરતા હોય છે. પછી એને બાજુમાં બેઠેલા તેમના વર્ગ શિક્ષકે જણાવ્યું કે બાળ મિત્ર, આ પણ એક નીતિ છે કે બેની લડાઈમાં ત્રીજો જ આવે. હવે જય અને મિતાલી જયારે બાળ વાર્તા વાંચતા હોય છે ત્યારે એના શિક્ષક પણ એમની બાજુમાં બેઠા બેઠા બીજું પુસ્તક વાંચતા હોય છે, એના શિક્ષક સાંભળે છે, એ બંને મજાક કરે છે, એટલે કહે છે કે બાળ મિત્ર, કે બેની લડાઈમાં હંમેશા ત્રીજો જ આવે છે. અને બે બાજતા હોય કદાચ તો બે માંથી એક તો જીતવો જોઈએ ને, એની જગ્યાએ બે એકનો લાભ થાય અને ત્રીજો વ્યક્તિ આવીને લાભ લઈ જાય એવી વાત. આ જ રીતે અંગ્રેજોએ તો આ નીતિથી ભારતમાં રાજ્ય વિસ્તાર વધાર્યો હતો. હવે અંગ્રેજોની વાત કરીએ વિદ્યાર્થી મિત્ર, તો અંગ્રેજો છે એને પણ ભારતની અંદર શું કર્યું હતું કે બેની લડાઈમાં ત્રીજો ફાવે, એટલે કે ત્રીજો એટલે અંગ્રેજો, બે વચ્ચે બાજતા એમાં અંગ્રેજો છે ભારતમાં આવી અને પોતાનો પગ પેસારો છે આખા ભારતની અંદર પોતાનો વિસ્તાર છે એ વધાર્યો હતો. સર એ કેવી રીતે? જયે સવાલ કર્યો. પછી જય છે એ સરને કહે છે, સર એ કેવી રીતે કે બેની લડાઈમાં ત્રીજો ફાવે, બે બાજતા હોય તો બે માંથી એકની તો જીત થવી જોઈએ ને, એની જગ્યાએ ત્રીજો જ ફાવે એટલે કે ત્રીજો જ જીતે, એ કેવી રીતે બને? કી વર્ગ શિક્ષકે કહ્યું કે સારો ચાલો વર્ગમાં હું આજે તમને ભારતમાં આવી અંગ્રેજોએ કેવી રીતે ભારતીય રાજાઓ પર પોતાની હકુમત સ્થાપી તેની વાત કરું. હવે રિસેસ પૂર્ણ થઈ જાય છે એટલે સર કહે છે, ચાલો બાળકો હવે આપણે ક્લાસમાં જઈએ અને ક્લાસમાં જઈ અને અંગ્રેજોએ ભારતમાં કેવી રીતે પગ પેસારો કર્યો હતો અને ભારતના જે રાજાઓ હતા એની ઉપર પોતે કેવી રીતે હકુમત સ્થાપી હતી એ બધી વાત છે, તમે ક્લાસમાં આવો એટલે હું બધાની સાથે વાત કરું. 18મી સદીના અંતમાં ભારતમાં રાજનૈતિક સ્થિતિ ઉપર અંગ્રેજો એક નવી રાજશક્તિ તરીકે ઉભરાવા લાગ્યા હતા. હવે સર છે એ ક્લાસમાં જાય છે અને વાત કરે છે કે 18મી સદીના અંતમાં કઈ સદી? તો કે 18મી સદી છે એ પૂરી થવાની તૈયારી હોય છે, પૂરી થવાની તૈયારી હોય છે ત્યારે અંગ્રેજો છે ભારતના બધા જ મોટા ભાગના વિસ્તાર ઉપર છે એ ઉભરાવા લાગ્યા છે નવી રાજશક્તિ તરીકે. શું તમે જાણો છો કે અંગ્રેજો ભારતમાં માત્ર વેપાર કરવા માટે આવ્યા હતા? અંગ્રેજો છે એ ભારતમાં શું કરવા આવ્યા હતા? તો કે ફક્ત વેપાર કરવા માટે, એને અહીંયા ફક્ત વેપાર કરી અને પૈસા કમાવાના હતા, એને બીજી કોઈ વાતમાં દખલગીરી કરવાની હતી નહીં. છતાં અંગ્રેજોએ શું કર્યું એ ચર્ચા આપણે કરીએ. શરૂઆતમાં અંગ્રેજોને ભારતીય પ્રદેશોમાં વેપાર કરવાની સત્તા મેળવવાની હતી. શરૂઆતમાં અંગ્રેજોએ શું કરવાનું હતું? તો કે ભારતની અંદર એને ફક્ત વેપાર કરવા માટેની સત્તા મેળવવાની હતી. તો પછી તેને આખા ભારતના શાસક કેવી રીતે બની ગયા? પાઠનું નામ શું છે? વેપારી શાસકો કેવી રીતે બની? અંગ્રેજો છે એ વેપાર કરવા માટે આવ્યા હતા તો કે એના વેપારી હતા, તો એ શાસક કેવી રીતે બની ગયા? આવી તો અનેક બાબત છે અંગ્રેજ શાસન સાથે સંકળાયેલી છે. મૂળ તો તેમને વેપાર વધારવો હતો, આથી સરળતા માટે રાજકીય વોગ વધારવા તેમને અંગ્રેજ રાજનીતિ અપનાવી. એને શું કરવાનું હતું? એને પોતાનો વેપાર વધારવો હતો, વેપાર વધારવા માટે એને રાજકીય વર્ગ વધારે, રાજકીય વર્ગ એટલે કે રાજકીય લાગ વર્ગ વધારી અને એ રીતે પોતાનો વેપાર વધારી અને ભારતના મોટા ભાગના વિસ્તાર ઉપર પોતે શાસન કરવા લાગે છે. હવે આપણે જોઈએ વેલેસ્લીની વિસ્તાર યોજના. કોની યોજના? વેલેસ્લીની. કેવી યોજના વાત કરવાની છે આપણે? તો કે વિસ્તાર યોજના. વેલેસ્લીએ કેવી રીતે વિસ્તાર યોજના છે
કઈ રહી છે, એની વિસ્તાર યોજનાની અંદર શું સમાવેશ થાય છે એની આપણે ચર્ચા કરીશું. હવે રિલેટલી છે, ગવર્નર જનરલ બનીને ભારત આવ્યો ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી. હવે વેલેસ્લી નામનો જે અંગ્રેજ અફસર છે એ જ્યારે ભારતની અંદર ગવર્નર બનીને આવે છે ત્યારે ભારતમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ આ બંને વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી. ફ્રાન્સ પણ છે, ફ્રેન્ચો પણ છે, એ પણ કેવા હતા, તો કે અંગ્રેજોની જેમ તાકાતવારો જ હતા. ભારતમાં ફ્રેન્ચો તાકાતવાર ન બને તે માટે ભારતમાં દેશી રાજ્યોમાં અંગ્રેજ સત્તાનો પક્ષ પેસારો કરવા વેલેસ્લી એક યોજના બનાવી જેને સહાયકારી યોજના એવું નામ આપવામાં આવ્યું. હવે ભારતની અંદર ફ્રેન્ચો તાકાતવાર ન બને, ફ્રેન્ચો જતા રહીએ અથવા તો તાકાતવાર એટલે કે એના ભાગમાં મોટા ભાગનો વિસ્તાર ન આવે એવું અંગ્રેજો ઈચ્છતા હતા. એટલે અંગ્રેજો ગવર્નર જે હતો વેલેસ્લી એને શું કર્યું, તે એક યોજના બનાવી અને યોજનાનું નામ આપ્યું સહાયકારી યોજના. તો આ સહાયકારી યોજનાની અંદર ભારતના લોકોને શું ફાયદો થતો હતો અથવા તો શું ગેરફાયદો થતો હતો, તો ભારતના લોકો એની અંદર કેવી રીતે ફસાણા એ આપણે જોઈએ. જે સહાયકારી યોજના છે, તો કે આ યોજના સ્વીકારનાર દેશી રાજ્યને પોતાના રાજ્યમાં અંગ્રેજ લશ્કર રાખવું પડતું. હવે સહાયકારી યોજના જે રાજા સ્વીકારે, જે રાજા છે કોઈ પણ વિસ્તારના રાજા હોય એ જે રાજા છે સહાયકારી યોજના સ્વીકારે તો એને શું કરવું પડે, તો કે એના રાજ્યની અંદર અંગ્રેજ લશ્કર રાખવાનું. ત્યાર પછી તો કે સૈન્યનો ખર્ચ જે તે દેશી રાજ્ય ઉપાડવો પડતો. હવે સહાયકારી યોજના તમારે સ્વીકારવી હોય, અપનાવવી હોય તો તમારે અંગ્રેજ લશ્કર રાખવાનું અને અંગ્રેજ લશ્કર છે એનો પગાર જેનું મહેનતાણું આપવું પડે એ કોને આપવાનું, તો કે એ પાછું રાજા આપવાનું, એનું અંગ્રેજો ચૂકવતા નહીં. સાથે દરેક દેશી રાજ્યોને એક અંગ્રેજ પ્રતિનિધિ રહેતો, દરેક રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ પણ રહેતો કે જે કહે એ જ પ્રમાણે એને કામ કરવાનું. આમ અંગ્રેજોનું સૈન્ય અને તેમના પ્રતિનિધિ સચવાતા. આવી રીતે અંગ્રેજો છે એ ભારતની અંદર સચવાણા, એટલે કે એમનો પગાર છે એ અંગ્રેજોએ ન કરવો પડ્યો. પણ તો જે દેશી રાજ્ય છે જેને સહાયકારી યોજના સ્વીકારી એ રાજ્યના જે રાજા હોય એને એ બધાનો અંગ્રેજ પ્રતિનિધિનો અને અંગ્રેજ સૈન્ય જે હોય એ બધાનો પગાર છે એ રાજાએ ચૂકવવો પડતો. એટલે આવી રીતે અંગ્રેજો છે એ ભારતની અંદર સચવાઈ ગયા. સામે પક્ષે દેશી રાજ્યોને અંગ્રેજ સૈન્ય મળતું પણ તેનો ઉપયોગ કરી શકતા નહીં, તો એ શું પામ્યું, અંગ્રેજ સૈન્ય મળે ભારતના રાજાઓને જે રાજા સહાયકારી યોજના સ્વીકારે એને, પરંતુ એ સૈન્ય છે એનો ઉપયોગ રાજા કરી શકે નહીં. આવી સહાયકારી યોજના હતી. વેલેસ્લીની સહાયકારી યોજનામાં ભારતના અનેક રાજ્યો ભોગ બન્યા, એટલે કે ભારતના મોટા ભાગના રાજ્યો છે એ બધા આ સહાયકારી યોજનાથી, વેલેસ્લીની છે એ યોજના છે ભારતના મોટા ભાગના રાજ્યોએ સ્વીકારી હતી, અપનાવી દીધી. એની અંદર નિઝામ છે, આ રાજ્યના નામ છે નિઝામ, મૈસૂર, અયોધ્યા, ગાયકવાડા, મરાઠા, આ પહેલાના સમયના રાજ્યના નામ છે. આ બધા જ રાજ્ય છે એનો સમાવેશ છે થાય છે કેમાં, તો કે સહાયકારી યોજના અપનાવવામાં. ત્યાર પછી દેશી રાજ્ય માટે સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી. કેવી હતી, ઝેર મીઠું ન હોય પરંતુ અહીંયા શું કીધું છે, મીઠા ઝેર જેવી, કે એનાથી આપણને કોઈ ફાયદો થતો નહીં. શરૂઆતમાં રાજ્યોને સલામતી અને મદદ દેખાતી હતી. આપણા રાજાઓને શરૂઆતમાં તો એમ થયું કે આ સહાયકારી યોજના છે આપણી, આપણા માટે સારી છે, આપણી સલામતી સચવાય છે અને મદદ માટે સહાયકારી યોજના સ્વીકારી હતી, પણ ખરેખર એવી હતી નહીં, મીઠા ઝેર જેવી હતી. પરંતુ વાસ્તવમાં ધીમે ધીમે ગુલામીનો અનુભવ કરાવતી હતી. વેલેસ્લીની આ વિસ્તાર યોજના એટલે કે સહાયકારી યોજનાનો પ્રથમ શિકાર હૈદરાબાદ રાજ્યનો નિઝામ બને છે. નિઝામ એટલે હૈદરાબાદ રાજ્યનો જે રાજા હોય છે તે સૌ પ્રથમ કોણ સ્વીકારે છે, તો કે હૈદરાબાદ રાજ્ય. કઈ યોજના, તો કે સહાયકારી યોજના. કોની હતી, વેલેસ્લીની. આ વારંવાર બોલું છું વિદ્યાર્થી મિત્ર, તમારે યાદ રાખવાનું છે એટલા માટે. તો આ વેલેસ્લીની જે વિસ્તાર યોજના છે એટલે કે સહાયકારી યોજના છે એનો શિકાર સૌ પ્રથમ કોણ બને છે, તો કે હૈદરાબાદ રાજ્યનો નિઝામ. પછી મૈસૂર અને અયોધ્યા. આ રીતે ધીમે ધીમે બધા જ રાજ્ય છે એ આ યોજના સ્વીકારે છે. ત્યાર પછી તાંજોર અને કર્ણાટક, બધા જ રાજ્યના આવા હાલ થાય છે અને અંદરો અંદર મરાઠા સરદાર છે એ ઝઘડે છે. આ રીતે સહાયકારી યોજનાનો ભારતના બધા રાજ્યો છે એ ભોગ બને છે. મરાઠાઓ સાથે લડાઈ કરી નિઝામને ભારે ખુમારી વેઠવી પડી હતી. હવે મરાઠાઓ સરદાર સાથે લડાઈ કરી અને નિઝામને મોટું નુકસાન થયું હતું. આથી સૌથી પહેલા યોજનાનો સ્વીકાર છે એ બને છે. ટીપુ સુલતાનનું રાજ્ય તો પહેલા જ અંગ્રેજોની હકુમતમાં આવી ગયું હતું. નાના ફડણવીસના અવસાનથી મરાઠા સંઘો છે એની વચ્ચે ઝઘડા થવા માંડ્યા. જ્યાં સુધી નાના ફડણવીસ છે એ જીવતા હતા ત્યાં લગી મરાઠા સંઘ વચ્ચે ઝઘડા નહોતી, એટલે કે એ વ્યવસ્થિત રહેતા હતા. પરંતુ એમનું અવસાન થયું ત્યાર પછી મરાઠા સંઘમાં પણ અંદરો અંદર રાજા બનવા માટે ઝઘડા થવા માંડ્યા. એક પછી એક મરાઠા રાજ્ય અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઈડ એન્ડ રૂલ,
આ નીતિનો ભોગ બને છે. ભાગલા પાડો અને રાજ કરવા નીતિ કોની હતી? તો કે અંગ્રેજોની, જે ભારતની અંદર લાગુ કરવામાં આવી. અયોધ્યા, ગોરખપુર, તાંજોર, કર્ણાટક, ફરુખાબાદ આ બધા જ રાજ્યો છે એ ક્યાં બીજા બાને આ રીતે ખાલસા કર્યા અને આ નીતિનો ભોગ બને છે. આમ 7 વર્ષના ટૂંકા ગાળાની અંદર, જોજો વિદ્યાર્થી મિત્ર, 7 જ વર્ષના ટૂંકા ગાળાની અંદર વેલેસલીની જે સહાયકારી યોજના છે એના દ્વારા પોતાની કંપની છે ભારતની અંદર સર્વોપરી બની જાય છે. એટલે કે બધી જ જગ્યાએ સત્તા જમાવવામાં સક્ષમ બને છે. તમને તમારા ટેક્સ્ટ બુકની અંદર વેલેસલીનું ચિત્ર આપવામાં આવેલું છે અને વેલેસલીએ જે ભારતમાં લડાઈ કરી હતી એનો પણ તમને અહીંયા ટેક્સ્ટ બુકની અંદર અહીંયા વેલેસલીનો ફોટો છે અને આ વેલેસલી છે એની લડાઈનું દ્રશ્ય છે. ત્યાર પછી જોવા અહીંયા ભારતનો નકશો આપવામાં આવેલો છે. તો આ નકશો શું કહેવા માંગે છે? તો કે વેલેસલીજી છે એને ભારતની અંદર ક્યાં ક્યાં રાજ્યમાં સહાયકારી યોજના દાખલ કરી હતી, એટલે કે સહાયકારી યોજના ભારતના કયા રાજ્યોએ સ્વીકારી હતી એના નામ આપેલા છે. તો તમે જો આ રેડ કલરનું ચોરસ બોક્સ છે એ બધા જ રાજ્ય છે, જેમ કે ગ્વાલિયર, સિંધી, લખનૌ, પછી ઇન્દોર, અયોધ્યા, પુણે, પેશવો, નિઝામ, હૈદરાબાદ, નાગપુર, ભોસલે, આ બધા ભારતના રાજ્યો છે પહેલાના સમયના, બધા જ રાજ્ય છે વેલેસલીની સહાયકારી યોજનાનો ભોગ બનેલા હતા. ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્ર, બ્રિટિશરો છે સમગ્ર ભારતમાં કઈ રીતે ફેલાણા, હવે એની ચર્ચા કરી. તો કે વેલેસલીની વિસ્તાર યોજનાનો ભોગ મૈસૂર, નિઝામ અને મરાઠા સરદારો બન્યા. ધીમે ધીમે અંગ્રેજો છે ઉત્તર તરફ આગળ વધે છે, એને પોતાની સત્તા છે વધારવા માટે એ ઉત્તર તરફ આગળ વધે છે. પછી નેપાળમાં ભય જણાતા તેની સાથે મિત્રતા બાંધી. અંગ્રેજો છે કેવા હતા? ચતુર હતા, હોશિયાર હતા. તો જ ભારતની અંદર શાસન કરી જાય ને આપણા રાજાઓ પાસે, અને આપણા રાજાઓ છે એમની પાસે ઘોડા પડતા હતા. અને અંગ્રેજો જે છે એને શું કર્યું, નેપાળના જે રાજા હતા, જે શીખ રાજા રણજીતસિંહ, એની સાથે પોતે મિત્રતા બાંધી છે. શું કામ? તો કે અહીંયા છે ડાયરેક્ટ એમનું પોતે નેપાળનું જે રાજ્ય છે એ મેળવી શકે એમ નહોતા, એટલા માટે એ કપટી દ્વારા એની સાથે મિત્રતા બાંધે છે અને પછી અંગ્રેજ સરહદ ઉપર સંગ્રામ ખેલે છે. શીખના મહારાજા રણજીતસિંહ સામે મિત્રતા બાંધી અને અફઘાન વિગ્રહમાં જીત મેળવી. શીખના જે મહારાજા છે રણજીતસિંહ એની સાથે મિત્રતા બાંધે છે અંગ્રેજો અને અફઘાન વિગ્રહની અંદર જીત મેળવે છે. સિંઘમાં પણ સત્તા સ્થાપી. શીખોની વધતી જતી તાકાત જોઈ અંગ્રેજોએ શીખ સામ્રાજ્ય હડપવાની કોશિશ કરી. અંગ્રેજો છે પછી ધીમે ધીમે શીખ સામ્રાજ્ય પણ હડપવાની કોશિશ કરે છે, પરંતુ પંજાબની અંદર જ્યાં સુધી રણજીતસિંહ જીવતા હતા, એટલે કે રણજીતસિંહનું રાજ્ય હતું, ત્યાં સુધી તેમને સફળતા મળતી એમ નહોતી. અંગ્રેજોને શીખ સામ્રાજ્ય હડપી લેવતું, પણ પંજાબના રાજા હતા રણજીતસિંહ, જે રણજીતસિંહ જીવતા હતા ત્યાં લગી અંગ્રેજોને એવું લાગ્યું કે આ રાજ્ય છે આપણે મેળવી શકવું નહીં, સફળતા મળે એમ ન હતી. આથી મહારાજા રણજીતસિંહ સાથે દોસ્તી રાખી અને રણજીતસિંહ એ સમયમાં શક્તિશાળી શાસક હતા. અંગ્રેજો છે એ રણજીતસિંહ સાથે દોસ્તી રાખે છે. શું કામ? એની સાથે દુશ્મનાવટ નથી રાખતા. શું કામ? તો કે રાજ્ય છે એમ મેળવી શકે એમ નહોતા, એટલે એના માટે મિત્રતા રાખે છે. શું કામ? તો કે રણજીતસિંહ છે એ શક્તિશાળી શાસક હતા. તેમને રાજ્યના રક્ષણ માટે યુરોપીય અફસરની મદદથી મજબૂત સેના ઉભી કરી હતી. કોને? તો કે રણજીતસિંહ રાજ્યના રક્ષણ માટે મોટી સેના છે એ મજબૂત સેના અને મોટી સેના ઉભી કરી હતી. આસપાસના મોટાભાગના પ્રદેશ ઉપર વિજય મેળવ્યો હતો. હવે રણજીતસિંહ છે અવસાન પામે છે. હવે એમના અવસાન પછી પંજાબમાં અરાજકતા વ્યાપી. રણજીતસિંહ જીવ્યા ત્યાં સુધી પંજાબના વહીવટમાં અંગ્રેજો છે માથું મારવાની હિંમત કરી શક્યા ન હતા. જ્યાં સુધી રણજીતસિંહ જીવતા હતા વિદ્યાર્થી મિત્ર, ત્યાં સુધી અંગ્રેજો છે પંજાબની અંદર શાસન કરી શક્યા નહીં. પરંતુ રણજીતસિંહના અવસાન પછી અંગ્રેજો છે પંજાબના વહીવટમાં પણ માથું મારવા લઈ ગયા. હવે તેને તક મળી. હાર્ડીઝ ગવર્નર જનરલ બની ભારતમાં આવતા શીખ સામ્રાજ્યને ભેદભાવ નીતિથી અંગ્રેજના શાસન નીચે લાવી દીધો. પછી હાર્ડીઝ છે વેલેસલી પછી કોણ ગવર્નર તરીકે આવે છે? તો કે હાર્ડીઝ. એ હાર્ડીઝ છે એ પોતે શીખ સામ્રાજ્યમાં અંદરો અંદર ઝઘડા કરાવે છે અને ઝઘડા કરાવી અને પછી શીખ સામ્રાજ્ય છે એ પોતાના શાસનમાં લાવી દે છે. તો વિદ્યાર્થી મિત્ર, આવી રીતે છે અંગ્રેજો છે ભારતના મોટા ભાગના વિસ્તાર છે એ પોતે કબજો કરી લે છે અને પોતે શાસન કરવા લાગે છે. આ વિડીયો છે આજે આપણે અહીંયા સમાપ્ત કરીશું. તે પહેલાં આપણે આપણું હોમવર્ક લઈ લઈએ. આજે તમારે હોમવર્કની અંદર વેલેસલીની જે વિસ્તાર યોજના છે, એટલે કે જે સહાયકારી યોજના છે, ટેક્સ્ટબુકમાં આપેલી છે, એ સારા અક્ષરે તમારે એકવાર લખવાની છે. અસ્તુ, આભાર.